Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, श्री हीरप्रा कन्या विद्यालय कालावरमा ई लर्निंग अभ्यासक्रममां आपनुं हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स विषय नामना मूळ तत्वो भाग 2 એમાં આજે પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો એમાં લેક્ચર નંબર 3 નો આજે આપણે અભ્યાસ કરી તો આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર પ્રશ્ન નંબર 5 માંનો પહેલો દાખલો આપણે ગણશું કઈ રીતે ઘસારો ગણાય છે તો એની આપણે થિયરી વિશે જોયા એની આમ નોંધો કઈ રીતે બનાવે એ આપણે લેક્ચર નંબર 2 ની અંદર એનું ઘસારાનું સૂત્ર એની વિશે આપણે અભ્યાસ મેળવ્યો તો આજે આપણે દાખલો ગણીએ તો દાખલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો બાજુમાં રકમ રાખજો એટલે જેથી કરીને સમજવામાં સરળતા રહે તો લખ્યું સુરેશ લિમિટેડ 1/4/2012 ના રોજ 63,600 ની કિંમતનું એક યંત્ર ખરીદ અને યંત્ર ગોઠવણીનો ખર્ચ 1,000 રૂપિયા થયો છે જો યંત્રની ભંગાર કિંમત 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે 14,600 રૂપિયા અંદાજવામાં આવી છે તો વાર્ષિક ઘસારાની રકમ શોધો 31/12 પૂરા થતા વર્ષમાં પ્રથમ 3 વર્ષની આમનોંધ યંત્ર ખાતું અને ઘસારા ખાતું અને વાર્ષિક હિસાબોમાં અસર કરતી પદ્ધતિ ઉપર હિસાબી અસર આપો. અહીં આપણે 3 વસ્તુ શીખવાની છે. પહેલાં ગણતરી, પછી એની આમનોંધ, પછી યંત્ર ખાતું, પછી ઘસારા ખાતું અને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો પહેલાં વહેલા આપણે વાર્ષિક ઘસારાના હિસાબનું સૂત્ર છે પહેલા સૂત્ર લખવાનું, કારણ કે સૂત્રનો અર્ધો માર્ક છે C-S/N. ડી એટલે ઘસારો, હવે સી એટલે પડતર કિંમત. સી એટલે પડતર કિંમત. તો પહેલા વહેલા આપણી પડતર કિંમત, તો યંત્રની શરૂઆતની બાકી છે 63,600 પ્લસ એની અંદર કોઈ પણ પ્રકારની ભંગાર કિંમત હોય તો તે પ્લસ કરવાની છે, તો તેની ભંગાર કિંમત 1,000 રૂપિયા આવી છે. એટલે આપણી પડતર કિંમત એટલે કે સી બરાબર આપણી પાસે મળ્યા 63 એટલે 64,600. હવે એસ, તો એસની અંદર તમને કીધું કે 14,000 અંદાજવામાં આવેલી છે, સોરી એની ગોઠવણી ખર્ચ, આમાં સોરી આમાં લખ્યા છે 1,000 ગોઠવણી ખર્ચ. એસ એટલે ભંગાર કિંમત, તો તમારી પાસે ભંગાર કિંમત છે 14,600. એસ એટલે 14,000 ભંગાર કિંમત. હવે એન એટલે આયુષ્ય, તો આપણી આગળ એનું આયુષ્ય 8 વર્ષનું છે. કેટલા વર્ષનું છે? 8 વર્ષનું આયુષ્ય છે. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો ડી બરાબર આપણે શોધવાનો છે. એટલે તો પહેલા વહેલા આપણે ડી બરાબર, સી એટલે છે 64,600, એસ બરાબર આપણે આગળ ભંગાર કિંમત છે 14,600, એને ભંગા એન એટલે 8, 6માંથી 6 જાય એટલે 0, 3 0 મૂકી દેશું, 4માંથી 4 જાય એટલે 0, હવે 7માંથી 6માંથી 7 જાય એટલે 5 ભાંગા 8. તો આ રીતે આપણે કમ્પ્લીટ શોધવાની. હવે ટકાવારી આપી છે, એનું સૂત્ર છે ×100. એટલે અહીંયા આપણે હંમેશા ટકા કેવી રીતે શોધવાના, તો કે 100 રકમ આપણે શોધવાના થાય એટલે છેદમાં 100 મૂકવાથી આ વસ્તુ થતી જોવા મળે છે. તો હવે આની આપણે કુલ રકમ ફરીથી જોઈશી કે આનો ઘસારો બાદ કર્યા પછીની રકમ કેટલી આવે છે એ જોવાની છે, અને છેલ્લે એનું આયુષ્ય. તો કુલ રકમ આપણે જોવા મળે છે, તો આપણે 9.67% જોવા મળે છે. ફરીથી આખે આખું જોશું દાખલો, ફરીથી હું રકમ વાંચું છું, એમાં ફરીથી ધ્યાન દેજો કે કુલ કિંમત આપણે 64,600 છે, એમાંથી ભંગાર કિંમત બાદ કરો અને કુલ આયુષ્ય આપણે આગળ છે. તો પહેલા વહેલા એની ટકાવારી અને પહેલા આયુષ્ય બે વસ્તુ શોધવાની છે. તો પહેલા વહેલા હવે આપણે ઘસારો શોધવો હોય તો ઘસારાની રકમ પણ શોધી શકીએ છીએ. સોરી, આમાં પહેલા આપણે ઘસારો શોધવાની છે, ટકાવારી બે, તો એની પછી ઘસારા, પછી એની આપણે આમનોંધ પણ લખશું. તો અહીંયા પાછી ગણતરીમાંથી જાઉશું કે ઘસારો કઈ રીતે શોધવો. તો આપણે જે લખ્યા છે 64,600 -14,600 ભાંગા 8, સીધે સીધો ગણતરી કરશું એટલે ઓલરેડી આપણો ઘસારો આવશે 6,250. આ આપણો થયો મિલકત ઉપર ઘસારો.
સીધી પદ્ધતિએ ઘસારો ગણીએ છીએ એટલે દર વર્ષે આપણે ઘસારો આવશે 6,250. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દર વર્ષે આપણો ઘસારો કેટલો થશે, 6,250. ચાલો ઘસારો આપણે આગળ ઓલરેડી શોધાઈ ગયો, ઘસારાની ટકાવારી પણ 9.64 થઈ ગઈ. તો પહેલા વહેલા કીધું કે 3 વર્ષની આમ નોંધ, પ્રથમ 3 વર્ષની આમ નોંધ શોધો. તો પ્રથમ 3 વર્ષની આમ નોંધ આપણે જોઈએ તો અહીંયા પણ આ રીતે લખીને પછી પણ ઘસારો બે રીતે શોધી શકાય. ન્યા લખ્યું અહીંયા પણ 6,250 અને પછી જો એનો આર શોધો એટલે ટકા શોધવા હોય તો બીજી રીતે બે રીતે પદ્ધતિએ શોધીએ છીએ. ફરીથી તો બીજી રીતે આપણે ટકાવાળી શોધી હોય તો એનું સૂત્ર છે ડી ગુણા આર બરાબર ડી ગુણા સી છેદમાં 100. તો આપણે આગળ ડી શોધાઈ ગયો કેટલો વર્યો, તો કે 6,250 ગુણ્યા સોરી અહીંયા આપણે સી લખવાનો હતો, અડાવડું થઈ ગયું, સી છેદમાં 100. તો આપણે અગર સી છે કેટલો છે તો સોરી હો આખું લખવામાં ભૂલ છે, એક મિનિટ સૂત્ર ફરીથી લખવું. ઓલી બાજુ આર બરાબર ડી ગુણ્યા 100 છેદમાં સી. હવે ડી આપણે અગર જઈ રહ્યો 6,250 ગુણ્યા 100. હવે આપણે અગર સી કેટલો છે તો આપણે સી આપણે અહીંયા લખ્યો છે ઓલરેડી 64,600. તો તમારે અહીંયા લખવાનું 64,600. તો જે તમને ટકા મળશે 9.67% આપણો દર વર્ષે ઘસારો જોવા મળે છે. એટલે અહીં ટકાવારી આર બરાબર તમને ઓલરેડી જરી ગયો. તો મિલકત ઉપર ઘસારો કેટલો ગણાય છે, તો કે 9.67. હવે આમ નોંધ લખીએ તો પેલા 3 વર્ષની લખવાની 2012, 2013 અને 2014. અહીં તારીખ લખવાની 2012 તારીખ એપ્રિલ મહિનાની પહેલી, એપ્રિલ 1. તો તમને આમ નોંધ પહેલા શીખાવી છે, જ્યારે તમે યંત્ર ગણતા હોય ત્યારે તો લખવાનું યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. આપણે આમ નોંધ શીખી ગયા છે. એ રીતે યંત્રની કુલ કિંમત કેટલી છે, તો કે 64,600. તો તમારે અહીંયા લખવાના 64,600, એમાંથી તમારે ભંગાર કિંમત તમે રોકડા આપ્યા છે એટલે બેંકમાં તમે ચૂકવશો 63,600 અને 1,000 રૂપિયા તમે કેવા આપશો, રોકડ. પહેલી અમાઉન્ટ બાબત જે યંત્ર ખરીદી ગોઠવણી ખર્ચ 1,000 થયો તેના. પછી માર્ચ 2012 માર્ચ મહિનો 31 તારીખ ઘસારો, તો કે ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે કેટલાનું યંત્ર ખરીદ્યું, તો કે ઘસારો કેટલો લાગ્યો, તો આપણે ગયો 6,250. તો ઉધાર બાજુ લખવાનું 6,250, અહીંયા પણ 6,250. બાબત જે લખવી તો યંત્ર ઉપર ઘસારો ગયો તેના. ત્રીજી આમ નોંધ 31 તારીખ 2012 31 તારીખ નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે 6,250. બાબત જે લખવી હોય તો લખી શકાય કે ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા અલબ પહેલા વર્ષ. એ જ રીતે અહીંયા 2013 આના આમ નોંધ લખવાની છે, કોઈ પણ સુધારો કરવાનો નથી. આના આમ નોંધ આપણે લખવાનું, પહેલી આમ નોંધ નહીં આવે કારણ કે પહેલી આનું યંત્ર થઈ ગયું. હવે આ બે આમ નોંધ રહી બધા વર્ષે તમારે લખવાની, 2010 31 તારીખ એમાં લખવાની. પહેલી જ આમ નોંધ જે છે એમાં જેટલા વર્ષની કહે, 2 વર્ષની કહે તો 2 વર્ષ, 3 વર્ષની કહે તો 3 વર્ષ, 4 વર્ષની કહે તો 4 વર્ષ, જેટલા વર્ષની કહે એમાં આમ નોંધમાં કોઈ ફેર પડતો નથી. તો લખવાનું ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે કેટલા, તો કે 6,250. એવી જ રીતે બીજી આમ નોંધ 2013ની જ, નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે 6,250.
50। चलो कम्प्लीट बताइए, 31 तारीख जाऊँ से 2013 में छेला दिवस। हवे 2014 31 तारीख पासी इनी बे आम नोंद घसारा खाते उधार ते यंत्र खाते 6250 पासी 2014 31 तारीख नफा नुकसान खाते ते घसारा खाते 6250। तो विद्यार्थी मित्रों आ रीते तमारे जेटला वर्षनी के एक जामनो जोवानी पेली त्रण माथी पछी बे रे बधा वर्षे एक सरखी जोवा मळशे। हवे आपणे यंत्र खातू बनावानुं छे, तो यंत्र खातामां 3 वर्षनुं यंत्र खातू बनावेलुं छे। तो पहेला 2012 एप्रिल पहली तारीख बैंक खाते केटली रकम आवी छे तो ए आपणे जोईए। बैंक खाते उधार कापी ना, बैंक खाते उधार 63,600, रोकड़ खाते 1,000। चलो पहला वर्ष नो घसारो एटले 31 तारीख 2013 डिसेम्बर पहली तारीख 31 मार्च महीनो, तो आया पहला वर्ष नो घसारो आपणे अगर आप्यो छे 6,250। पहला वेला खातु बंद कर देवानू 64,600, अहीं पण तमारे लखवाना 64,600। जेटली रकम घटे छे बीजा वर्षे तमारे लई जावानी छे, तो 64,600 माथी 6,250 बाद करो एटले 58,550। 58,350 बा आ लई गया केटली तारीख, तो के 31 तारीख। हवे बीजा वर्ष आ बाकी रही, आखरी बाकी छे, तो बीजा वर्षनी ई बाकी शुरुआतनी गणाई एटले लखवानुं 1 तारीख 2013 पहली तारीख बा आ लाव्या केटला, तो के 58,350। હવે બીજા વર્ષે એટલે કે 2014 31 તારીખ ઘસારો પાછો બીજા વર્ષે એને, કારણ કે બીજા વર્ષની તમે આમ નોંધ પણ ઘસારો કેટલો લખ્યો છે એ જ લખ્યો છે, એટલે લખવાનું 6,250। વળી પાછું ખાતું કરવાનું બંધ એટલે 58,350, અહીંયા પણ લખવાના 58,350। હવે પાસેમાંથી બાદ કરવાનું એટલે બીજા વર્ષની યંત્રની બાકી કેટલી છે, તો 52,100 અહીંયા લખવાના છે, 52,100 અહીંયા લખવાનું બા આ લઈ ગયા કેટલી તારીખ, તો કે 31 તારીખ। આ બીજા વર્ષનું પૂરું, હવે ત્રીજા વર્ષની આ આખરની બાકી થઈ, તો પાછા 2014 એટલે કે 15 તારીખની અંદર આ રકમ પાછી જોઈએ, તો અહીંયા 14,200 બા આ લાવ્યા પહેલી એપ્રિલ, બરાબર પહેલી તારીખની અંદર કેટલા, તો કે 52,100 રૂપિયા। હવે અહીંયા ગણવાના 2015 31 તારીખ ઘસારો, પાછો ઘસારો ત્રીજા વર્ષની આમનોનમાં આપણે ઘસારો લીધો 6,250, તો અહીં લખવાનું 6,250। વરી ખાતું શું કરવાનું, તો કે બંધ કરવાનું, તો કે 52,100 આ બાજુ પણ લખવાનું 52,100 એમાંથી 6,250 પાછા શું કરવાના, બાદ કરવાના 48,850 બાકી આગળ લઈ ગયા કેટલી તારીખ, તો કે 31। તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા જેટલા વર્ષનું કે, તો 3 વર્ષની અંદર તમારે રકમ બાદ કરતું જવાનું, લખતું જવાનું, એટલે અહીંયા હવે 3 વર્ષનું, ચોથા વર્ષનું કીધું, વળી પાછી શરૂઆતની બાકી 48,850, વળી 6,200 બાદ કરવાના। હવેનું પછીનું ખાતું કીધું છે ઘસારા ખાતું, હવે અહીંયા આપણે દોરીએ છીએ ઘસારા ખાતું, વિગત છે એ હમણાં જ આવશે, અહીંયા આપણે બનાવીએ છીએ ઘસારા ખાતું। ઘસારા ખાતું એકદમ સહેલું ખાતું છે, ઘસારાની બાકી હંમેશા ઉધાર બાજુ આપણે લખવાની છે, કયા લઈ ગયા, તો કે યંત્ર ખાતામાં લઈ ગયા, તો છેલ્લા વર્ષનું બનાવવાનું છે, તો અહીંયા લખવાનું 2013
31 તારીખ અહીંયા પણ લખવાનું 2013 31 તારીખ માર્ચ મહિનાની કઈ તારીખ એપ્રિલ મહિનાની બરાબર માર્ચ મહિનાની છેલ્લી તારીખ આપણે હિસાબો કરીએ છીએ એટલે એક કૌંસમાં લખવું હોય તો લખી શકાય માર્ચ તો અહીંયા આપણે શું લખવાનું છે તો કે અહીંયા છેલ્લી આપણે લખ્યું હતું આ ખાતાનું બનાવવાનું છે ઘસારા ખાતું ખાસ વિધે ઘસારો લખતા હોય ત્યારે ક્યારેય ઘસારાનું નામ લખવાનું નથી ઘસારો કોનો છે તો કે યંત્રનો છે તો અહીં તમારે લખવાનું યંત્ર ખાતે 6,250 ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે 6,250 ખાતું કરી દેવાનું બંધ આ પેલા વર્ષનું પૂરું હવે 2014 31 તારીખ યંત્ર ખાતે 6,250 2014 31 તારીખ નફા નુકસાન ખાતે 6,250 ખાતું કરી દેવાનું બંધ આ બે વર્ષનું પૂરું અને છેલ્લું 2015 6,250 2015 31 તારીખ નફા નુકસાન ખાતે 2,650 ખાતું કરી દેવાનું બંધ ચાલો આ બે ખાતા બંધ થઈ ગયા હવે એમ કીધું છે કે નફા નુકસાન વાર્ષિક હિસાબોને અસર આપવાની તો વાર્ષિક હિસાબોમાં બે બાજુ અસર આવશે એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું તો નફા નુકસાન ખાતું પહેલા આપણે બનાવીએ છીએ તો નફા નુકસાન ખાતું એકદમ સહેલું છે બે ત્રણ લીટીનું બનાવવાનું છે નફા નુકસાન ખાતું વિગત રકમ અહીંયા આવશે ઉધાર આવશે જમા તો હંમેશા નફા નુકસાન ખાતામાં ઉધાર બાકી હોય તો અહીં લખવાનું ઘસારા ખાતે કેટલા તો કે 6,250 આ ખાતું પૂરું હવે બનાવવાનું છે પાકું સરવૈયું પહેલા વર્ષનું કીધું છે એટલે આપણ બે ત્રણ લીટીનું કરવાનું અહીંયા આવશે મૂડી દેવા રકમ રૂપિયા અહીંયા આવશે મિલકત લેના રકમ રૂપિયા ચાલો તો એની અંદર તમારે પેલા વર્ષની અંદર યંત્રની કુલ કિંમત તમારે લેવાની છે તો યંત્રની કિંમત આપણી અગર 64,000 રૂપિયા છે 64,600 એમાંથી માઇનસ ઘસારો પેલા વર્ષનો ઘસારો 6,250 અહીંયા જે શરૂઆતમાં બતાવ્યો છે તે જ એટલે કુલ રકમ આપણે બાયને લખવાની થશે 58,350 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખે આખો દાખલો ગણી શકીએ છીએ સૌ પ્રથમ ગણતરી કરવાની ગણતરી કર્યા પછી 3 વર્ષની આમનોત પછી 3 વર્ષનું યંત્ર ખાતું 3 વર્ષનું ઘસારા ખાતું અને છેલ્લે વાર્ષિક હિસાબ એટલે કે વાર્ષિક હિસાબ કે એટલે નફા નુકસાન ખાતું અને પાકું સર્વૈયું તો અહીંયા આપણે આ તક પૂરો કરીએ છીએ નેક્સ્ટ પીરિયડની અંદર બીજો દાખલો ભણશું ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો અસ્તુ